ओके विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ નેક્સ્ટ લેક્ચર પહેલાં થોડુંક રિવાઇઝ કરી લઈએ. રિવિઝનમાં એ બધી વસ્તુ છે, શરૂઆતમાં તો સરળ અવગતિ માટે વાય બરાબર 0, વાય બરાબર એ બાજુ જશે, વાય બરાબર 0 થી એ બાય 2 માટે જે સમય લાગે ટી બાય 12, એ બાય 2 થી એ માટે ટી બાય 6, એ જ રીતે એ 2 એ બાય 2 ટી બાય 6, એ બાય 2 થી 0. એ જ રીતે વાય બરાબર 0 થી ધનકંપ વિસ્તાર બાજુ ફાઈ બરાબર 0, ધનકંપ વિસ્તારથી મધ્યમાં સ્થાન તરફ ફાઈ બરાબર પાય બાય 2, મધ્યમાં સ્થાનથી ઋણકંપ વિસ્તાર બરાબર ફાઈ બરાબર પાય, ઋણકંપ વિસ્તારથી મધ્યમાં સ્થાન તરફ પાય બાય 3 પાય બાય 2 થશે. પ્રારંભિક કળાની વાત થઈ, પછી લિફ્ટ સાદા લોલક માટે લીધેલું આપણે સાદા લોલક માટે 2 = 2π√L/g, જી ઇફેક્ટિવમાં જી ચંદ્ર ઉપર હોય તો જી બાય 6 થી એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર જઈએ તો જી લિફ્ટની અંદર હોય ઉપર તરફ જતી હોય, જી પ્લસ એ નીચે તરફ લિફ્ટ આપતી હોય તો જી માઇનસ એ. એ જ રીતે લિફ્ટના કોઈ ટ્રેન કે પછી હાથલારીની છત પર લટકાવેલો હોય એ જેટલા પ્રવેગથી આગળ જતી હોય, પાછળ તબિયાત જેટલો પ્રવેગ હોય, નીચે જી હોય તો જી ઇફેક્ટિવ અનુરૂપ જી સ્કવેર પ્લસ એ સ્કવેર. એની જગ્યાએ તમને આલ્ફા બીજો કોઈ સિમ્બોલ પણ આપી શકે. એવી રીતે દોરી જ્યારે તમારી ધાતુની બનેલી હોય ત્યારે લંબાઈમાં તાપમાન સાથે વધારો થાય, તાપમાન ઘટાડતા લંબાઈમાં ઘટાડો થાય, એવી જ રીતે લંબાઈ વધઘટ થાય એટલે આવતકાળમાં પણ ફેરફાર થશે. એ આપણે જોયેલું. બીજું, પાણી ભરેલો ગોળો હોય તો નીચે હોલ કરવામાં આવે તો પાણી ઘટતું જાય, એમ લંબાઈમાં વધારો થતો જાય, પછી પાછું અત્યંત નીનો થઈ જાય કારણ કે પાણી પૂર્ણ ખાલી થઈ જાય એટલે દ્રવ્યમાન કેન્દ્ર પાછું સેન્ટર તરફ આવી જાય. એવી જ રીતે રેતી ભરેલો ગોળો પણ લઈ શકો. આટલી બધી વસ્તુ આપણે જોયેલી લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે આગળ વધતા એક થિયરિટિકલી અને ઘણીવાર આવી પણ શકે એ ટાઈપનું છે કે એન દોલોના અંતે, સરળ અવગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય એન દોલોના અંતે એની કુલ કળા કેટલી થાય. એક કળા 2π ની હોય તો એન એટલે કે 2π n થાય, પણ પ્રારંભિક કળા તો પછી એડ કરવી જ પડે. ક્યાંથી સ્ટાર્ટ કરે છે, ધનકંપ વિસ્તારથી ઋણકંપ વિસ્તારથી જે કાંઈ હોય તે પ્રારંભિક કળા તમારે એડ કરવી પડે. તો એન દોલોના અંતે સરળ અવગતિ કરતા પદાર્થની કળા કેટલી થશે એનું છે. હવે જે આગળ વધીએ છીએ આપણે એ સ્પ્રિંગોનું શ્રેણી સમાંતર જોડાણ. સ્પ્રિંગનું શ્રેણી સમાંતર જોડાણ. આપણે સ્પ્રિંગ માટે આવતકાળનું આવું સૂત્ર મેળવેલું, સ્પ્રિંગ માટે આવતકાળનું સૂત્ર ટી બરાબર 2π√M/K માં કે ઇક્વેલન્ટ લેવાનું છે. કારણ કે સ્પ્રિંગને શ્રેણીમાં જોડશું, સમાંતરમાં જોડશું. શ્રેણીમાં જોડેલ છે બે સ્પ્રિંગો એમ કેમ કહેવાય, કઈ રીતે કહેવાય? તો સ્પ્રિંગનું કંઈક આવું જોડાણ હોય એને શ્રેણી જોડાણ કહેવામાં આવશે. એક ફિક્સ એન્ડ છે, ત્યાંથી એક કેવન જેટલા બળચાંકવાળી સ્પ્રિંગ સાથે બીજી સ્પ્રિંગ K2 જેટલા બળચાંક અને એક એમ દળ લટકાવેલો હશે. આ જે રચના બનશે એ સ્પ્રિંગનું શ્રેણી જોડાણ કહેવાશે. એનો મતલબ એક સ્પ્રિંગ એક છેડો કોમન હોય, બાકી બે છેડા અલગ અલગ જગ્યાએ હોય, આવા જોડાણને સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ કહેવાય. સ્પ્રિંગનું શ્રેણી સમાંતર જોડાણમાં સ્પ્રિંગનું શ્રેણી જોડાણ લઈએ. પહેલાં સ્પ્રિંગનું શ્રેણી જોડાણ, એમાં કે ઇક્વેલન્ટનું સૂત્ર શું થશે? તો કે ઇક્વેલન્ટ બરાબર બે સ્પ્રિંગ હોય તો K1 K2 ના છેદમાં K1 પ્લસ K2, બે કરતાં વધારે હોય તો કે ઇક્વેલન્ટ બરાબર 1/K1 + 1/K2. સ્પ્રિંગોનું સમાંતર જોડાણની આપણે વાત કરીએ, સ્પ્રિંગોનું સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણમાં
કંઈક આ ટાઈપની રચના હોય, એટલે બે એન્ડ એકબીજા સાથે જોડેલા હોય. કાંઈ એમ કહેવાય બે એન્ડ ફિક્સ, એક એન્ડ કોઈ એક પોઈન્ટે જોડેલો છે. એવું કઈ રીતે? તો આવી રીતે લઈ શકો તમે. એક તો સિમ્પલ તમને દેખાય કે બે એન્ડ ફિક્સ અને બીજા બે દળ સાથે લટકાવેલા છે. એક આને સમાંતર જોડાણ કહેવાય, બીજું આવું પણ કહી શકાય. બીજા આ જોડાણને પણ સમાંતર કહ્યું, તો કે એક એન્ડ ઉપર ફિક્સ હોય, આ નીચે સ્પ્રિંગ, આ K1 અચળાંક છે, આ K2. એ જ રીતે અહીંયા K1, પછી નીચે વચ્ચે દળ હોય અને એ જ દળ જ બીજી સ્પ્રિંગ લટકાવીને બીજો એન્ડ ફિક્સ છે. અલ્ટિમેટલી એ જ વસ્તુ થઈ કે બે એન્ડ ફિક્સ હોય. ફિક્સ એન્ડને તમે સાથે લઈ શકો, એટલે કંઈક આ ટાઈપની રચના લઈ શકો, અને એક દળ સાથે લટકાવ, દળ સાથે કનેક્ટેડ, આ પણ દળ સાથે, આ પણ દળ સાથે. તો આવા જોડાણને શું કહેવાય છે? સમાંતર જોડાણ. અને એનું સમીકરણ થશે K1 + K2. આ થયું સ્પ્રિંગોનું સમાંતર જોડાણ, આ થયું સ્પ્રિંગોનું શ્રેણી જોડાણ. આવતકાળના પણ ઘણીવાર ક્વેશ્ચન આવે છે. તો આવતકાળમાં આપણને જ ખબર, ટીમાં કેને સૂત્રનો કરતા કરીએ આપણે, તો કંઈક આવું થશે K = M4π² M/T². એનો મતલબ આ કેસની અંદર ટી તમારો અસરકારક શું થશે? તો કે ટી ઇક્વેલન્ટ, કારણ કે કે અને વ્યસ્ત પ્રમાણ છે એટલે, અને વ્યસ્ત અને વર્ગ એટલે -2, એટલે વ્યસ્ત જ થઈ ગયું. K = -2 એટલે વ્યસ્ત જ થઈ ગયું. T = -1 T₁ - 2 T₂ - 2. આ સમચલની આપણે વાત કરી K = T - 2. એની ઉપરથી મેળવું. એ જ રીતે સ્પ્રિંગોના શ્રેણી જોડાણ માટે, શ્રેણી જોડાણ માટે T₁² + T₂² ઓકે, આ મેઇન વસ્તુ હતી સ્પ્રિંગોના શ્રેણી સમાંતર જોડાણમાં. થોડાક અલગ અલગ એવા પણ કેસ લઈએ કે શ્રેણી જોડાણ સમાંતરમાં આપણને ખબર પડે, ઘણીવાર આ એન્ડ ફિક્સ હોય, અહીંયા આ એન્ડ ફિક્સ હોય, આવી રીતે તમને સ્પ્રિંગ આપેલી હોય, અહીંયા દળ હોય, એમ આ પણ સમાંતર જોડાણ થયું. અલગ અલગ કેસ કહું છું સમાંતર જોડાણના તમને. બીજું શ્રેણી સમાંતર જોડાણ એક સાથે હોય એવો એક કેસ કહું. આવી રીતે સ્પ્રિંગ આપેલી છે, બે સ્પ્રિંગ, K1 અને K2 બળ અચળાંક, અહીંયા એમ દળ છે, અહીંયા કે કહી દઉં, આ જે છે 2K અને બળ અચળાંક 2K લઈ લઈએ, તો 2K શ્રેણીમાં, શ્રેણી માટે તો આવું સૂત્ર થશે. એનો મતલબ 2K અહીંયા પુટ કરશો એટલે આનું શ્રેણી જોડાણ તમને મળશે K અને આ બે K, એ બે સમાંતરમાં આવ્યા એટલે K ઇક્વેલન્ટ થશે તમારું 2K. તો તમને કે આવર્તકાળ એક સ્પ્રિંગનો T = 2 આવર્તકાળની વાત જ્યારે કરે ત્યારે તમારે K ઇક્વેલન્ટ મૂકી દેવાના આપેલ રચનાનો. પહેલાં જોવાનું સ્પ્રિંગોનું કેવું જોડાણ આપેલું છે, એ જોડાણ ઉપરથી માનો કે આ ટાઈપનું જોડાણ હોય તો આ મૂકશો, સમાંતર જોડાણ હોય તો એ ટાઈપનું, K₁ K₂ આપેલા હોય તો K₁ + K₂ સમાંતર માટે, શ્રેણી માટે K₁ × K₂ના છેદમાં K₁ + K₂, K₁ K2 આપેલું હોય તો આમાં મૂક K₂ K 2 મળશે. આમાં સમાંતર જોડાણ આનું કે તો 2K થશે, આમાં K/2 થશે. એ જ રીતે કે ઇક્વેલન્ટ મૂકવાનું આવતકાળ પૂછે ત્યારે આપેલ સ્પ્રિંગોનું સમતુલ્ય જોડાણનું આવતકાળ કે ત્યારે. ઓકે,
આ ટાઈપના ક્વેશ્ચન. બીજું હવે આપણે થોડાક ન્યુમેરિકલ જોઈ અને પછી પાછા આગળ વધીએ. આ હતું શ્રેણી સમાંતર જોડાણ સ્પ્રિંગોનું. તો સ્પ્રિંગોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેના સૂત્રો, આ બધું વ્યવસ્થિત બોર્ડ વર્ક તમારે લખવાનું છે. વિડીયો પોઝ કરીને લખી નાખવાનું પહેલાં જ. ઓકે, નેક્સ્ટ. હવે જે આપણે આગળ વધીએ છીએ તે થોડાક ન્યુમેરિકલ લઈને પછી પાછા થિયરીમાં આગળ વધીશું. ન્યુમેરિકલમાં એવું છે કે સ્પ્રિંગોનું સમાંતર જોડાણ માટે કે ઇક્વેલન્ટ બરાબર થશે કે વન પ્લસ કે ટુ, કે વન પ્લસ કે ટુ. શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ માટે કે ઇક્વેલન્ટ બરાબર બે સ્પ્રિંગ હોય તો કે વન કે ટુ ના છેદમાં કે વન પ્લસ કે ટુ આવી રીતે થશે. આ થયું તમારું શ્રેણી જોડાણની વાત. એક્ઝામ્પલ ન્યુમેરિકલ તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર થ્રી, શ્રેણીમાં જોડેલ બે સ્પ્રિંગને છેડે દળ એમ લટકાવેલ છે. સ્પ્રિંગોના સ્પ્રિંગ અચળાંકો કે વન કે ટુ છે તો લટકાવેલ દળનો આવર્તકાળ ખાલી ગયા થશે. શ્રેણી જોડાણ છે એટલે આ જ મળવાનું છે તમને શ્રેણી જોડાણ કે વન કે ટુ. આવર્તકાળ શું થશે તો કે ટુ પાય, ક્વેશ્ચન નંબર થ્રીમાં આવર્તકાળ ટી બરાબર ટુ પાય રૂટ એમ બાય કે ઇક્વેલન્ટમાં કે વન કે ટુ ના છેદમાં કે વન પ્લસ કે ટુ ઉપર જશે તો કંઈક તમને આ ટાઈપનું મળશે. જુઓ તો ઇક્વેશન તમારું થશે ડી દિલ્હી ટી ઇઝ ઇક્વલ ટુ પાય રૂટ. ઓકે, સિમ્પલ ખાલી સૂત્ર જ હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19, ઓગણીસમાં ક્વેશ્ચનમાં તમને કંઈક આવું કહે છે, અવગણીય દળ ધરાવતી સ્પ્રિંગ વડે એક સ્મોલ એમ દળના પદાર્થને ઉધ્વ દિશામાં લટકાવેલ છે, તંત્ર એન આવૃત્તિથી દોલનો કરે. આવૃત્તિની વાત કરે એટલે આનાથી ઉલટું એફ બરાબર શું લેશું, વન અપોન ટુ પાય રૂટ એમને બદલે કે બાય એમ, રૂટ કે બાય એમ. હવે પહેલાં એન આવૃત્તિ હતી, હવે દળ ફોર એમ કરવામાં આવે તો એફ ડેશ હું જ્યારે કહી દઉં એ આવૃત્તિને તો વન અપોન ટુ પાય રૂટ કે એમના એમની જગ્યાએ ફોર એમ, તો ચાર વર્ગમૂળની બહાર આવે તો બે થશે, વન બાય ટુ, વન અપોન ટુ પાય રૂટ કે અપોન એમ. આ તો આખું એફ છે તો એફ બાય ટુ, પણ એફ તમને આમાં એન આપેલું છે તો આમાં થશે એન બાય ટુ. એટલે આવૃત્તિ અડધી થઈ જાય તંત્રની આવૃત્તિ દળ જ્યારે ચાર ગણું કરવામાં આવે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 25 છે, એમાં આપણે આવર્તકાળનો આ રિલેશન જોયેલું. જોડાણ કેવું આપેલું છે તમને તો કે સમાંતર જોડાણ, તો કે સમાંતર જોડાણ માટે સ્પ્રિંગ કે ઇઝ ઇક્વલ ટુ આવું થાય સમીકરણ કે વન પ્લસ કે ટુ, પણ કે અને આવર્તકાળ વચ્ચે આવશે બધા એટલે આવું થશે ટી ઇક્વેલન. તમારો આમાં ટી આપેલો છે, પહેલી સ્પ્રિંગનો આવર્તકાળ ટી વન છે સ્મોલ ટી વન, બીજી સ્પ્રિંગનો આવર્તકાળ સ્મોલ ટી ટુ, તો આવો કંઈક સંબંધ મળશે. માઇનસ ટી સ્ક્વેર ટી વન માઇનસ ટુ પ્લસ ટી ટુ રેઝ ટુ માઇનસ ટુ આવો આવર્તકાળ થશે, એ તમને કીધેલું જ છે.
લાસ્ટ ટાઈમ આપણે થીર જોયું. નેક્સ્ટ શ્રેણી માટે પણ આપણે લખી નાખીએ સૂત્ર, શ્રેણી જોડાણ માટે કે બરાબર વન ઓપન કે ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ વન ઓપન કે વન પ્લસ વન ઓપન કે ટુ. એનો સંબંધ જોવા જઈએ તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી વન હોલ સ્ક્વેર પ્લસ ટી ટુ હોલ સ્ક્વેર. આવી રીતે થશે. હા, તો ક્વેશ્ચન 25 છે એમાં આવશે ડી દિલ્હી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32 એવું કહે છે કે વન કે ટુ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને કે વન કે ટુ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને કેવા જોડાણમાં કરવાની છે? તો કે સમાંતર જોડાણ કે શ્રેણીમાં એવું જોવાનું છે. આમાં તમને બે સ્પ્રિંગોને શ્રેણી જોડાણ કીધેલું છે, તો બંનેના બનેલા સંયોજનનો અસરકારક સ્પ્રિંગ અચળાંક કાંઈ નહીં, ડાયરેક્ટ સૂત્ર જ છે કે ઇક્વલન્ટ ઇઝ ઇક્વલ ટુ કે વન કે ટુ ના છેદમાં કે વન પ્લસ કે ટુ. શ્રેણી જોડાણ આપ્યું છે એટલે એક આગળના લેક્ચરને રિલેટેડ એક્ઝામ્પલ છે, પણ સમજી શકાય એવું છે. ક્વેશ્ચન નંબર 34 લઈ લઈએ સાથે. એમ દળ અને એ જેટલું ક્ષેત્રફળવાળો લંબચોરસ, એ જેટલું ક્ષેત્રફળવાળો લંબચોરસ રોઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે, જો તેને શિરોલંબ દિશામાં સંતુલન સ્થિતિમાંથી સૂક્ષ્મ સ્થાનાંતર આપતા તે ટી આવતકાળથી દોલનો કરે છે. માનો કે આ રો જેટલું પ્રવાહીવાળું છે, કંઈક પ્રવાહીવાળું પદાર્થ આપેલો છે રો જેટલું. ઓકે, આ લિક્વિડ આપેલું છે, એમાં એક ચોરસ આ મધ્યમાં સ્થાન કહેવાય. હવે જરાક અમથું નીચે તરફ એક્સ જેટલું નીચે તરફ સ્થાનાંતર કરી મૂકી દેવામાં આવે તો સરળ આવત ગતિ કરવા મળે પદાર્થ. આપણને ખબર કે પદાર્થ પ્રવાહી ઉપર તરે છે, એનો મતલબ કે પ્રવાહીમાં એનું જે વેઇટ હોય એની કરતાં પ્રવાહીમાં વેઇટ ઓછું થાય. એનો મતલબ એવો થાય કે ઉત્પ્લાવક બળ એની અંદર લાગતું હોય. એ ઉત્પ્લાવક બળ ક્ષેત્રફળ એ હોય એક્સ જેટલું નીચે તરફ પાણીની અંદર જાય તો કદ કેટલું થવાનું એનું? તો કે કદ એનું થવાનું એ એક્સ. દળની વાત કરીએ તો રો વડે ગુણી નાખીએ એટલે એનું દળ થયું. પાણીની અંદર કેટલું દળ હશે? તો કે આટલું દળ પાણીની અંદર હશે. તો સૂત્ર તો આપણું આવું છે, ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય રૂટ એમ બાય કે. એમાં ઉત્પ્લાવક બળની વાત કરીએ તો એફ બરાબર કે એક્સ લેતા હોઈએ તો કે એક્સમાં એક્સ સિવાયનું જે છે, એક્સ સિવાયનું એમ એની વાત કરતા હોઈએ પ્રવેગ એફ બરાબર, અહીંયા કેમ કે એક્સ કર્યું આપણે, એવી જ રીતે એફ બરાબર એમ એ પણ તમે લખી શકો. એમાં એની જગ્યાએ તમે એમની જગ્યાએ શું લખી શકો? તો કે એ એક્સ રો એમની જગ્યાએ એ પ્રવેગ એમ નામ. તો આ બંનેને જ્યારે આપણે સાથે સરખાવીએ કે એક્સ અને આ બંનેને, ત્યારે એક્સ સિવાયનું જે હોય એ તમારું એમ થશે. તો એમ આમાં શું થશે? તો એ એક્સ સિવાયનું જે છે એ કે ઇક્વેલન્ટ થશે. આમાં કે ઇક્વેલન્ટ કે બરાબર શું થશે? સરખાવીએ આ સમીકરણને આ સમીકરણને તો કે બરાબર એ રો ઇન્ટુ સ્મોલ એ પ્રવેગની વાત કરીએ તો આમાં સિમ્પલી આપણે મૂકીએ ટીમાં આ સમીકરણમાં તો ટી બરાબર ટુ પાય રૂટ એમ અપોન કેની જગ્યાએ એ રો ઇન્ટુ સ્મોલ એ. તો સૂત્રમાં આવર્તકાળથી વાત કરીએ આવર્તકાળની તો થશે સી ઓપ્શન 34માં સી. કારણ કે જો રોની વાત કરે તો ટી પ્રોપોર્શનલ વન અપોન રો એવું તો આપેલું નથી એક કી ઓપ્શનમાં. ટી પ્રોપોર્શનલ વન અપોન રૂટ એમ એવું પણ નથી આપ્યું સિમ્પલ. તો સી ઓપ્શન થશે ટી પ્રોપોર્શનલ ટુ વન અપોન રૂટ એ. ક્વેશ્ચન નંબર 34માં કાંઈ નથી કેટલું દળ પાણીની અંદર છે
એટલું જ એ સ્પ્રિંગ જેવું જ કહેવાય કે પાણી દળને ઉપર તરફ ધક્કો મારે, એટલે એ બળ એ કે એક્સ, પેલું જે બળ છે એ શું થશે તમારું, તો કે એમ એ. એ પ્રવેગને બદલે જો જી પ્રવેગની જ આપણે વાત કરતા, આમાં તો દોલનો કરે એટલે એ પ્રવેગ લીધો, તો એમ એ સાથે સરખાવીએ તો એમ તમારું થયું એ એક્સ રો, એ અહીંયા મૂક્યું એક્સ સિવાયનું કે કહેવાય, એટલે આ થશે કે ને મેં સૂત્રમાં મૂક્યું, તો મને ટી પ્રોપોર્શનલ પણ રૂટ એ મળ્યું. બીજું કાંઈ નવીન છે નહીં, આ ટાઈપનું આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ઇન્ફોર્મેશન જે તમારે યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરતા પહેલાં એ કઈ ઇન્ફોર્મેશન છે, તો કે સ્પ્રિંગના તમે એન્ડ કટકા કરો તોય એ સ્પ્રિંગનો બળ અચળાંક અને એની લંબાઈ એ હંમેશા અચળ રહે. કઈ રીતે એ તમને હું કહું, આટલું વિડીયો પોઝ કરી અને લખી નાખજો. સ્પ્રિંગ આપણે એક સ્પ્રિંગ લેશું જેનો બળ અચળાંક કે છે, અને પછી તો કે એ સ્પ્રિંગને આપણે એન કટકા કરશું તો કે એલ અચળ રહે. કારણ આપણને ખબર છે, ટીનું આવું પણ સૂત્ર થઈ શકે, ટુ પાય રૂટ એમ બાય કે, અને બીજું સાદા લોલક માટે ટુ પાય રૂટ એલ અપોન જી. તો આમ જોવા જઈએ તો કે અને એલ વચ્ચેનું સંબંધ કેવું મળી શકે, ક્રે પ્રોપોર્શનલ ટુ વન અપોન એલ, ઉલટું કે એમ પણ લખી શકો એલ પ્રોપોર્શનલ ટુ વન અપોન કે. તો આપણે એમ પણ લખી શકીએ કે એલ પ્રોપોર્શનલ ટુ વન, એ તો અચળ જ થયું, અચળાંક કાઢવું હોય કે એલ બરાબર તો અચળ એમ લખી શકીએ કે એલ બરાબર અચળ. હવે સ્પ્રિંગને જેમ તમે કટકા કરતા જાઓ એને કટકામાં ડિવાઈડ કરો, તો કે વન એલ વન ઇક્વલ ટુ કે ટુ એલ ટુ, બીજા કટકાનો સ્પ્રિંગ અચળાંક એને ગુણ્યા એની જે લંબાઈ હોય તે ઈ કે એલ જેટલું જ હોય, બે જો પીસમાં ડિવાઈડ કરો એક સ્પ્રિંગને. તો આ એક કન્સેપ્ટ વાઇડ કન્સેપ્ટ છે, માઇન્ડમાં યાદ રાખવાનો છે. કયું? તો કે કે એલ અચળ હોય, હંમેશા કે એલ અચળ હોય કોઈ પણ સ્પ્રિંગ માટે, એનો બળ ચાંક અને લંબાઈનો ગુણોત્તર અચળ રહે. જ્યારે સ્પ્રિંગને એન ભાગમાં વિભાજિત કરવામાં આવે ત્યારે કે બળ અચળાંક ગુણ્યા એની જે લંબાઈ હોય તે એ અચળ રહે. કે વન એલ વન ઇક્વલ ટુ કે ટુ એલ ટુ ઇક્વલ ટુ અપ ટુ કે એન એલ એન ઇઝ ઇક્વલ ટુ મૂળ સ્પ્રિંગનો બળ અચળાંક ગુણ્યા મૂળ સ્પ્રિંગની લંબાઈ. આટલી વસ્તુ મસ્ટ બી માઇન્ડમાં રાખવાની છે. એનો તમને સંબંધ પણ કીધું ટી ઇઝિકલ ટુ પાય રૂટ એમ બાય કે થાય, પણ તમે કહો સર આ તો સ્પ્રિંગ માટે ના તો લોલક માટે, પણ આપણે ખાલી જોવાનું લોલક હોય સ્પ્રિંગ સરળ આવતગતિ ના કેસમાં આવતકાળનું લંબાઈ સાથેનું સંબંધ, આવતકાળનું સ્પ્રિંગ બળચળાંક સાથેનો સંબંધ આ ટાઈપનું હોય તો બળચળાંકનું લંબાઈ સાથેનો સંબંધ કે પ્રોપોર્શનલ ટુ રૂટ કે પ્રોપોર્શનલ ટુ એલ થશે, કે સમચલન વન અપોન એલ થશે. આમાં ઇન્વર્સલી પ્રોપોર્શનલ મીન્સ કે પ્રોપોર્શનલ ટુ વન અપોન એલ થશે. તો ક્વેશ્ચન આપણે 53 ડિસ્કસ કરીએ, એમાં કે એલ અચળ કીધું છે. જો એક સ્પ્રિંગ કે બળતરાંક ધરાવતી સ્પ્રિંગ એક જેમ બે જેમ ત્રણ લંબાઈના ગુણોત્તરમાં કાપવામાં, એકની લંબાઈ એલ હોય તો બીજાની ટુ એલ થશે ને ત્રીજાની થશે 3L. ટોટલ લંબાઈ, તો કે ટોટલ લંબાઈ 6L ઇઝ ઇક્વલ ટુ ટોટલ લંબાઈ થશે. સ્પ્રિંગ અચળાંક કે છે, ત્રણેય ભાગને શ્રેણીમાં જોડતા મળતો સમતુલ્ય બળ અચળાંક કે ડેશ. શ્રેણીમાં જોડીએ એટલે આપણને ખબર, શ્રેણીમાં જોડીએ કે ડેશ બળ અચળાંક હોય
तो श्रेणी माटे तो कंईक आ टाइपनु सूत्र वन अपॉन के बराबर वन अपॉन पहला टुकड़ा के वन प्लस बीजा टुकड़ा बड़सा के टू प्लस तीजा टुकड़ा के थ्री थे एवं रीते एने जो सामांतर में जोड़वामां आवे तो के डबल डेश थाय छे के डबल डेश सामांतर माटे आपणे साइड में लखीए सामांतर माटे के डबल डेश बराबर के वन प्लस के टू प्लस के थ्री थे के वन प्लस के टू प्लस के थ्री थे स्प्रिंग अचळांक के छे ओके आखी स्प्रिंगनी लंबाई एल अने स्प्रिंग अचळांक के छे तो संबंध आपने खबर के अने वन अपॉन एल वालो संबंध छे तो आपणे अहींया श्रेणी जोड़ाणनो एक समांतर एमां लंबाई पहेलानी लंबाई आपणे के इक्विवेलेंट एज इट इज राखशुं पहेलानी लंबाई एल छे एटले अहींया लखशुं आपणे एल प्लस टू एल प्लस थ्री एल એમાં કે તો આવશે જ બધે કેમ કારણ કે કેલ વાળી આપણે વાત કરીએ તો પહેલી સ્પ્રિંગમાં કે વન એલ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ એલ પણ એ તો સિક્સ એલ છે તો એક એક એલ જશે તો કે વન બરાબર સિક્સ કે એમ પણ લખી શકાય કે વન બરાબર સિક્સ કે એવી જ રીતે के टू बराबर टू एल से सिक्स बाय टू एटले के टू बराबर आ थयुं तमारुं के वन के टू बराबर शुं थशे तो के सिक्स एल अहीं टू एल आवशे टू एल सिक्स एल ने डिवाइड में जाए एटले थशे तमारुं थ्री के के टू बराबर थ्री के थ्री बराबर टू केम अहीं मूको तमारुं के थ्री अहीं एल तमारुं थ्री एल थे अँ तो सिक्स एल से थ्री ना छेद में सिक्स ना छेद में थ्री आवशे एटले टू थे तो टू के थे खाली आम किंमत मूकवानी छे लंबाई ने स्वरूप में न मूकी हो तो पण चाले के बराबर वन अपॉन के वन बराबर आप लखशू सिक्स के प्लस के टू बराबर लखशू आप थ्री के प्लस के थ्री बराबर लखशू आप टू के આખા ઇક્વેશન ઓકે આ થયું બીજું કે ડબલ ડેશ બરાબર એમાં પણ એ જ મૂકો ત્રણેયનો સમ સિક્સ પ્લસ થ્રી પ્લસ ટુ કારણ કે આમાં તો સમ જ થશે સિક્સ કે પ્લસ થ્રી કે પ્લસ ટુ કે નવ દસ ને અગિયાર ઇલેવન કે અહીંયાથી શું થશે આપણને તો કે આખાને આપણે સિક્સ વડે મલ્ટીપ્લાય કરીએ તો વન સિક્સ કે વડે મલ્ટીપ્લાય કરીએ આખા બંને બાજુ તો અહીંયા થશે તમારું સિક્સ કે અહીંયા કે ડેશ આખા સમીકરણને બે બાજુ સિક્સ કે વડે ગુણીએ તો વન પ્લસ ટુ પ્લસ થ્રી એટલે ત્રણને બે પાંચને છ ઉપર થશે છ છ છ અહીંયાને અહીંયા કેન્સલ થશે તો કે ડેશ બરાબર કે મળ્યું મને અને અહીંયા કે ડબલ ડેશ બરાબર ઇલેવન કે મળ્યું તો આપણને આ શું માગેલું કોનો કોનો ગુણોત્તર કે ડેશ ના છેદમાં કે ડબલ ડેશ કે ડેશ છે તમારું કે ડબલ ડેશ છે ઇલેવન કે કેન્સલ વન અપોન ઇલેવન એને એમ કહેવાય કે વન ઇઝ ટુ ઇલેવન એ તમારો જવાબ થશે એક વસ્તુ ખાસ અહીંયા કન્ફ્યુઝન ન થાય અહીંયા સ્ટેપ મેં ખાલી કાપ્યું કે વન એલ વન ન કાપવું હોય તો અહીં લખવું બીજું સ્ટેપ આપણે લખવું તો તમારે મિસ્ટેક ન થાય કે ટુ એલની જગ્યાએ આપણે એલ ટુ શું આપણને મળેલું છે ટુ એલ કે ટુ ઇન્ટુ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ કે એલમાં સિક્સ કે એલ છે તમારું ઓકે કે એલમાં થશે કે ઇન્ટુ સિક્સ એલ કે ઇન્ટુ સિક્સ એલ તો કે ટુ બરાબર મળશે એલ એલ કેન્સલ થશે થ્રી કે એવી જ રીતે કે વન બરાબર કે વન ઇન્ટુ થ્રી એલ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સિક્સ એલ ટોટલ લંબાઈ તો કે વન બરાબર ટુ કે મળશે એ આપણે ખાલી અહીંયા મૂકેલું છે આમાં અને આ સમીકરણમાં આવી રીતે વ્યવસ્થિત સમજી એવું લાગે તો વિડીયો આગળ પાછળ કરીને હું જે કહું છું એ શબ્દોને પકડી ન્યુમેરિકલ કરી નાખજો વ્યવસ્થિત લખી નાખો પછી આપણે પાછા આગળ વધીએ